सीताराम मेघवाड़ महेश्वरी समाजवाड़ी खाते गुरु पूर्णिमा पावन अर्ष पर्व उजवामां आव्युं। छेल्ला 35 वर्षथी परंपरागत रीते आ पूर्णिमा उत्सव उजवामां आवे छे। હવે જોઈએ નખત્રાણા જમાત પ્રતિનિધિ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે નખત્રાણા તાલુકાના ધરા મંજલ ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે ગુરુ પૂર્ણિમાનું પાવન અવસર ઉજવવામાં આવ્યો હતો। છેલ્લા 35 વર્ષથી સત્સંગી ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાનું પર્વ ઉજવવામાં આવે છે। સંપૂર્ણ ઇતિહાસની ભક્તિભાવ રીતે જગતને જાગૃત કરવા કરતા પરમ પૂજ્ય કરસનદાસ બાપુ ગુરુ વેલજી બાપુએ આ વિસ્તારમાં ભક્તિમય જીવન અને જ્ઞાન ગંગાના જ્ઞાની સંત શ્રી કરસનદાસ બાપુએ ભક્તિ અને ગુરુનો મહિમા અપાર રીતના સમજાવ્યો છે। આ પંથકમાં વર્ષો પહેલાં ભક્તિના બીજ કેવી રીતે રોપાયા છે તેની સંપૂર્ણ વિગતો પણ આજે આપવામાં આવી હતી। વર્ષોથી ધરા મંજલ ખાતે સંતો મહંતો અને મહેશ્વરી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં આ ગુરુ પૂર્ણિમાનું પાવન અવસર ઉજવવામાં આવે છે। આંતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા માવજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આજે પણ પરંપરાગત રીતે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। સંતોએ ખૂબ જ માર્મિક જ્ઞાનનો લાભ આપ્યો હતો। મહાઆરતી સહિતના પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। માવજીભાઈ મહેશ્વરીએ પણ તેમના ગુરુના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવવા હોવાની વાત તેમણે ઉચ્ચારી હતી। આજે આપણે નખત્રાણા તાલુકાના મંજલ તરા ગામની મુલાકાત લઈએ છીએ ત્યારે અહીંયા બધા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આજ સત્સંગ અને એક અનોખો આનંદ જોવા મળે છે એવા કરસનદાસ બાપુ માવજીભાઈ મહેશ્વરી સામાજિક કાર્યકર્તા તથા અન્ય મહેશ્વરી સમાજ આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આવી છે ત્યારે આજે આ તરા ગામમાં ભક્તિનો જે આ જોઈ છે મહિમા એનો ઇતિહાસ શું છે એમના વિશે આપણને કરસનદાસ બાપુ જણાવશે। ધનભાગ અમારું અમારું જેને કહેવાય ને તારા ગામનું આજથી લગભગ 35 વર્ષ પહેલા એક મોટો મેળાવડો થયેલો અને એમાં એ સમયે જોદરપીર બાપાના અનોયા જેને કહેવાય બાવળા તાલુકો અમદાવાદની બાજુમાં બાવળા અને ત્યાં કેસરડી ધામ સદગુરુ જોદરપીર કેસરડી વાળા ત્યાંથી હકીકતમાં મીરખાન બાસ્તાને ઉપદેશ કરેલો અને એમનો નામ પ્રચલિત એવા જેને કહેવાય જોદરપીર એમના શિષ્ય એવા નાસી બાપુ એમના શિષ્ય એવા મૂળ બાપુ અને ત્યાંથી અમારા મંજલ ગામ આમ વસતા અમદાવાદ ભીમ સાહેબ બાપુ એ ત્યાંથી જેને કહેવાય આ બીજ લઈ આવેલા સતનામનું અને તરા ગામે આવી અને આ વેલજી બાપા હાલ જે પ્રતિમા પધરાવેલી છે વેલજી બાપાએ આ હકીકતમાં વચનને ઝીલ્યા અને એના પછી હાલ 40-50 જણ આ દાસ કરસનને આ પદ મળ્યો આ વચનના અધિકારી થયા અમે સજોડા એના પછી આ શામજીભાઈ આ માવજીભાઈ વગેરે પરબતભાઈ આ મૂર્તિભાઈ અમારા પ્રેમી હંસો ઘણા બધા પ્રેમી હંસોએ આ વચનને ઝીલ્યું અને આ પરંપરાથી અમારી પાસે જેને કહેવાય સદગુરુ જોદરપીર સાહેબ વડે અમને આ બીજ મળેલું અને એમાં અમે ગુણગાન ગાઈ રહ્યા છીએ અને આનંદ કરી રહ્યા છે। મારી તો એવી આશા છે કે મને સાંભળે અમારી સાત પેઢીએ આ ભક્તિનો બી મારા દાદા પરદાદા ભજન કરતા હું દાદાના ખોળામાં બેસીને ભજન કર્યા છે અને આજ મારો પોતરો આ કબીર મારો પોતરો આજ મારા ખોળામાં બેસીને ભજન કરે છે એક આનંદની વાત છે। તો આ સદાને માટે આ બી ફાલ્યું ફૂલ્યું રહે અને સદાને માટે આનંદ કરે એવી સદાને માટે આશા રાખું છું। બોલ સદગુરુ મહારાજ જય।